नमस्कार विद्यार्थी मित्रों, अनफॉरगेटेबल वॉल्ट डिज्नी आपने करता था, न भूली सकाय तेवा वॉल्ट डिज्नी। एमा पेज नंबर 12 ऊपर छेलो पेरेग्राफ आया आपणे, लाइक मेनी पीपल हु वर्क टू क्रिएट ह्यूमर, वॉल्ट टूक इट वेरी सीरियसली। हवे आपणे आगळ जोयुं કે વોલ્ટ છે એ એની કલ્પના શક્તિ અને એને રજૂ કરવાની ક્ષમતા જોઈ, અને આમાં એમ જ કહે છે કે ઘણા લોકોની જેમ વોલ્ટ છે કે જે કાર્ય કરતા હતા કેના માટે, હ્યુમર એટલે રમૂજ માટે, પણ વોલ્ટ એને વેરી સિરિયસલી ખૂબ જ ગંભીરતાથી લેતા। હી વુડ ઓફન સીટ ગ્લુમીલી थ्रू द फनीएस्ट कार्टून, कॉन्सन्ट्रेटिंग ऑन सम वे टू इम्प्रूव इट। हवे शू कहे कि ही वुड ओफन, ए घणीवार सीट ग्लूमीली एटले के ब्रॉड हास्य, स्मित साथे फनीएस्ट कार्टून में पण ए बेसी रहता, कॉन्सन्ट्रेटिंग ऑन सम वे अने એકાગ્રતાથી, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન આપતા હતા, એવી રીતે ટુ ઇમ્પ્રુવ ઇટ એનામાં કંઈ સુધારો કરવા માટે। વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિઝ। વોલ્ટ છે એ વેલ્યુ એટલે અહીંયા કદર કરતા હતા, ઓપિનિયન્સ બધાના મંતવ્યો કે જે એની સાથે કામ કરતા હતા એ બધાના મંતવ્યોની કદર કરતા હતા, પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ અનક્વેશનેબલી, પણ અંતિમ નિર્ણય તો નિર્વિવાદપણે વોલ્ટ પોતે જ લેતા હતા। વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટુનિંગ વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, એકવાર શું થયું તો કે એક નવું કાર્ટૂન છે એને ડિસ્પ્લેઝર એટલે નાપસંદગીની રીતે જોયું, અને વોલ્ટ કોલ્ડ ધ કોમેન્ટ્સ ફ્રોમ ગ્રુપ ઓફ અવર પીપલ। વોલ્ટે શું કર્યું તો કે અમારા લોકોના સમૂહને એના કોમેન્ટ્સ માટે બોલાવ્યા। વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, ઓલ ઇકોઇંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ। હવે અમારા સમૂહ ગ્રુપમાંના બધા લોકોએ વન આફ્ટર અનધર, એક પછી બીજાએ સ્પોક અપ બોલ્યા, શેના વિશે તો કે બધામાં વોલ્ટનું ક્રિટિસિઝમ હતું। આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ, હવે વોલ્ટે શું કહ્યું, યસ વોલ્ટે કહ્યું કે હું એક રબર સ્ટેમ્પ જ લઈ આવી આપું જેથી કરીને તમે બધા એક જ સરખા ક્રિટિસિઝમ છે એ કાર્ટૂન વિશે કહો, એવું વોલ્ટે કહ્યું। હી સ્નેપ્ડ, ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટોનિસ્ટ વોટ હી થોટ, પછી એ શું કર્યું, વિલ એટલે અહીંયા ફર્યા, ટર્ન આઉટ, અને પૂછ્યું કોને, પ્રોજેક્ટોનિસ્ટને જે પ્રોજેક્ટ બનાવી રહ્યા હતા એને પૂછ્યું કે વોટ હી થોટ, તે શું વિચારે છે। ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, મેને યોગ્ય જવાબ આપ્યો, આઈ થિંક યુ આર રોંગ, હી ડિક્લેર, વોલ્ટે ડિક્લેર કર્યું કે તમે ખોટા છો। વોલ્ટ જસ્ટ ગ્રીન એટલે હસ્યા, સ્મિત આપ્યું, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, એણે સૂચન કર્યું કે તમે તમારા પ્રોજેક્ટમાં વળગી રહો, સ્ટીક એટલે વળગી રહ્યું। ત્યાર પછીનો પેરેગ્રાફ મિત્રો, વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, હવે વોલ્ટ છે એની સાથે કામ કરતા બધા જ લોકો, પણ વોલ્ટ છે એ પોતાની જાતને બધામાં ઇન્વોલ્વ કરતા, ઇન્વોલ્વ એટલે માં સામેલ કરવું। ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન પોઈન્ટેડ ઇન હેન્ડ, હવે ડ્યુરિંગ ધ સ્ટોરી કોન્ફરન્સ, મિકી માઉસના એક ટીવી શોની અંદર જે કોન્ફરન્સ હતી એમાં ધ સ્ટોરી મેન શું કરતો હતો, પોઈન્ટર ઇન હર હેન્ડ, એટલે પોઈન્ટર એટલે એના હાથમાં લાકડી હતી, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ, જે શું કરી રહ્યો હતો કે સિક્વન્સ એટલે ક્રમને આઉટલાઇન કરી રહ્યો હતો,
અને કહેતો હતો હાઉ ટુ રાઈડ અ બાયસિકલ. શું કહી રહ્યો હતો કે બાયસિકલ ઉપર કેવી રીતે સવારી કરવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, એવું કીધું કે તમે જ્યારે તમારી બાયસિકલ ચલાવો, જ્યારે તમારી સાયકલ ચલાવો, ત્યારે સાયકલ કેવી રીતે ચલાવવી. હી બિગન, તેણે શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ ધેમ, વોલ્ટે શું કર્યું ત્યારે, એને અટકાવી દીધા. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, હી સેડ. ત્યારે વોલ્ટે શું કહ્યું, જો વોલ્ટ કેટલી ઝીણી ઝીણી બાબતમાં ધ્યાન આપતા હતા, વોલ્ટે કહ્યું કે તમે ચેન્જ કરો, યોર બાયસિકલની જગ્યાએ અ બાયસિકલ ઉપયોગ કરો. યોર બાયસિકલ એ યોગ્ય નથી, એવું વોલ્ટે કહ્યું. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો, કારણ કે દરેક કિડ છે, દરેક બાળક છે, એ એટલો બધો ફોર્ચ્યુનેટ મીન્સ નસીબદાર ન હોય અથવા ભાગ્યશાળી પૂરતો ન હોય કે ટુ હેવ અ બાયસિકલ, કે દરેકની પાસે પોતાની બાયસિકલ હોય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ છે એ બધામાં પોતે ધ્યાન આપતા ઝીણી ઝીણી બાબતોમાં. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ હી સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. હવે ડિઝનીલેન્ડ એ શું હતું, તો કે સ્ટોરી, એ ડિઝનીલેન્ડ ઇઝ સ્ટોરી ઓફ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજા બધા કરતાં પણ ડિઝનીલેન્ડ છે એ વધારે સારી હતી. અને જે ઇલસ્ટ્રેટ કરે છે, ઉદાહરણ પૂરું પાડે છે, કને વોલ્ટનું વિઝન, વોલ્ટનું સ્વપ્ન અને એનું હિ સ્ટબર્ન ડિટર્મિનેશન. સ્ટબર્ન એટલે જીદી, હઠીલું. ડિટર્મિનેશન એટલે નિર્ણય શક્તિ. એને રિયલાઇઝ ધેટ, અને એ સમજાવે છે કે જેમાં એ બિલીવ કરતા હતા. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટ નર્સ અ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. હવે ફોર યર્સ એટલે વર્ષો સુધી વોલ્ટ છે એ ક્વાયટલી, એકદમ ચૂપચાપ, શાંતિથી નર્સ એટલે પોષ્યા કરતા હતા, પોષણ આપતા હતા એના સ્વપ્નને, કે એક નવા પ્રકારની ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એક નવા પ્રકારનું એક એમ્યુઝમેન્ટ પાર્કનું એને સ્વપ્ન હતું. ઇટ વુડ બી અ પોર્ટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. આ બધું, ઇટ વુડ બી પોર્ટપોરી મીન્સ સંગ્રહ કરાયેલા હતા. શું, તો કે એના બધા જ આઈડિયાઝ કન્જર્ડ મીન્સ બનાવેલ, રચેલા, એની ફર્ટાઇલ ઇમેજિનેશન, એની ફળદ્રુપ કલ્પના શક્તિમાંથી જે બનાવેલા હતા. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન ટુ એમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ શું છે, તો કે ધ આઈડિયા ઓફ સિંકિંગ એટલે ડૂબી જવું, મિલિયન્સ ઓફ ડોલર, લાખો ડોલરો છે આ એમ્યુઝમેન્ટ પાર્કમાં ડૂબી ગયા, મીન્સ નિષ્ફળ ગયા. ઇવન વોલ્ટ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રેપોસ્ટરસ ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, કે એમ્યુઝમેન્ટ પાર્કમાં એના લાખો ડોલર્સ છે એ ડૂબી જઈ ગયા, છતાં પણ વોલ્ટ છે એ ક્યારે પણ આ એમ્યુઝમેન્ટ પાર્કને પ્રેપોસ્ટરસ મીન્સ હાસ્યાસ્પદ નો ઉલ્લેખ કરે, મેન્શન કરે, કોઈની પણ પાસે એ હાસ્યાસ્પદ ઉલ્લેખ કરતા ન હતા. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ, એ માત્ર શું કરતા હતા, ક્વાઇટલી એટલે ચૂપચાપ, શાંતિથી પ્લાનિંગ કરતા, આયોજન કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, બસ અહીંયા સુધી કરીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પીરિયડ, આ યુનિટ છે એ પૂરો કરી દેશું, અને પછી હું તમને એના MCQ અને એની શોર્ટ નોટ છે એ PDF માં મોકલી દઈશ. થેન્ક યુ, આવજો.